વિદ્યાર્થીઓ આપણે આગળના વિડિયોમાં ગુજરાતી વિશે ભણ્યા હતા તેમાં તમારું વર્ક તો કર્યું જ હશે ને સ્વર વ્યંજન આપ્યું હતું અને વર્કબુકમાં પણ મેં તમને મૂળાક્ષરો ખૂબતા મૂળાક્ષરો આપ્યા હતા તે કર્યું છે ને ના કર્યું હોય તો કરવા તમને નમ્ર વિનંતી કારણ કે જો તમે હોમવર્ક કરશો બરાબર રોજે રોજ હું તો તમને અભ્યાસ કરવામાં વધારે સરળતા રહેશે તો આજે આપણે શીખીશું ગણિત ગણિતના વિષય સાથે તો ગણિતમાં પણ જુનિયરમાં તમારા રિવિઝનમાં હું માનું ત્યાં સુધી 1-50 એકડા તો આવી જ ગયા છે તો પણ હું તમને રિવિઝન કરાવીશ બરાબર જેથી આપણે વેકેશનમાં જે એકડા ભૂલી ગયા હોય તો તે યાદ રહી જાય આપણને તો તમારે હવે રોજે ABCD બીજું કક્કો બરાબર સ્વર વ્યંજન સાથે અને ત્રીજું એકડા રોજે મમ્મી પપ્પા સાથે બોલવાના છે નહીતર તો તમે એક એક દિવસે બોલો તો પણ ચાલશે એક દિવસ ABCD બોલવાની એક દિવસ કક્કો બોલવાનો એક દિવસ એકડા બોલવાના બરાબર તમને જે રીતે સહેલાઈ પડે એ રીતે રોજે બોલવાનું જેથી તમને બધું યાદ રહે બરાબર અને આગળનું ભણવામાં પણ આપણને સરળતા રહે તો હવે ગણિત માટે આપણે અંકલેખનની વર્કબુક લેવાની રહેશે તો એનો પણ તમને કોડ નંબર મેસેજ દ્વારા આપી દેવામાં આવ્યો છે તો એમાં પહેલા પેજ ઉપર તમને આપેલું છે લાંબુ અને ટૂંક અને બીજા ઉપર આપેલું છે ઊંચું અને નીચું અને ત્રીજા ઉપર આપેલું છે ભારે અને હલકું તો હું તમને આજે આ ત્રણ વિશે માહિતી આપીશ બરાબર તો તમારે ધ્યાનથી અહીંયા જોવું પડશે જો ધ્યાનથી જોશો નહીં તો આમાં તમે હોમવર્ક કઈ રીતે કરશો એટલા માટે તમારે ધ્યાનથી જોવા નમ્ર વિનંતી બરાબર તો પહેલી સૂચના શું આપેલી છે આપણે અત્યારે પહેલું પેજ હું તમને કરાવું છું લાંબુ અને ટૂંકું બરાબર તો પહેલી સૂચના આપણને આપેલી છે ચિત્રમાં આપેલ જે આ બોક્સ આપ્યા છે ચિત્રની નીચે તો ચિત્રમાં આપેલ બોક્સમાં લાંબા માટે સાચું કરવાનું છે અને ટૂંકું જે ચિત્ર લાગે એમાં તમારે શું કરવાનું છે ખોટું બરાબર તો હવે પહેલું ચિત્ર છે મીણબત્તી મીણબત્તી આમાં તમને લાંબી લાગે છે ટોર્ચ લાઇટ કરતાં કે ટૂંકી લાગે છે ચાલો જોવો ચિત્ર અને જવાબ આપો જો તમને બોર્ડ ઉપર ના દેખાતું હોય બરાબર તો તમે વર્કબુકમાં પણ પહેલું પેજમાં જોઈ શકો એમાં મીણબત્તી દોરી છે અને બાજુમાં ટોર્ચ લાઇટ દોરેલી છે બરાબર તો તમે જોવો જે આમાં તમને લાંબુ કયું લાગે છે અને ટૂંકું કયું લાગે છે ચલો જલ્દી બતાવો ટીચરને પહેલું ચિત્ર મીણબત્તીનું છે તો તમને ટૂંકું લાગે છે કે લાંબુ તો ટોર્ચ લાઇટ કરતાં તો નાની જ લાગે છે ને આપણને તો શું કરીશું ખોટું શું કરીશું પહેલા ચિત્રના બોક્સ નીચે ખોટું જો કે તમને વર્કબુકમાં તો આ પહેલું ઉદાહરણ આપી દીધું છે તો પણ ફરી વાર પછી ટોર્ચ લાઇટ છે તો ટોર્ચ લાઇટ મીણબત્તી કરતાં લાંબી લાગે છે ને આપણને તો એમાં શું કરવાનું સાચું તો આમાં આપણે કરીશું સાચું બરાબર ટૂંકા માટે ખોટું કરવાનું અને લાંબા માટે સાચું તો હવે એવી જ રીતે બાજુમાં બીજું ચિત્ર છે એકમાં આપેલું છે તમે જોઈ શકો છો ઈયળ અને સાપ બરાબર તો ઈયળ નાની હોય કે મોટી લાંબી હોય કે ટૂંકી તો કે ટૂંકી હોય તો એમાં શું આપણે કરીશું ખોટું અને સાપ લાંબો હોય છે લાંબો હોય ને સાપ તો સાપમાં શું કરીશું સાચું સમજાયું હવે એના પછીનું નીચેનું ચિત્ર જોઈએ તમે બધા સાથે કરતા રહેજો વર્કબુકમાં જે તે ટીચર કરાવે એની સાથે સાથે સાચું ખોટું કરતા રહેજો બરાબર બીજું નીચે ચિત્ર જો ફેવિકિકનું છે બરાબર ને ફેવિકિક બધા ગરવા કરતા જશો જોતા હશો ને તમારા મમ્મી પપ્પા પાસે હશે ફેવિકિક છે અને બીજું છે ટૂથપેસ્ટ છે સવારમાં આપણે બ્રશ કરીએ છીએ ટૂથપેસ્ટથી બરાબર ને હા તો ફેવિકિક જો એ નાની છે અને ટૂથપેસ્ટ છે એ લાંબી છે છે ને પેલી ટૂંકી છે અને ટૂથપેસ્ટ લાંબી હોય ને ટ્યુબેની તો નાનું હોય ટૂંકું હોય એમાં શું કરવાનું આવશે ખોટું બરાબર અને ટૂથપેસ્ટની નીચે શું કરવાનું આવશે સાચું ચલો ફટાફટ કરી દો ફેવિકિકની નીચે ખોટું કરવાનું છે અને ટૂથપેસ્ટની નીચે સાચું કરવાનું છે કરી દીધું બધા સરસ ચલો હવે એની બાજુનું ચિત્ર જો બસ છે અને રેલગાડી ટ્રેન છે ને તો બસ લાંબી હોય કે ટ્રેન લાંબી હોય શું લાંબું હોય તમે જોયું છે ને બસમાં બી આપણે જતા હોઈએ છીએ ટ્રેનમાં બી આપણે મુસાફરી કરતા હોઈએ છીએ જઈએ છીએ ને બધે હા તો બસ લાંબી હોય કે ટ્રેન લાંબી હોય તો ટ્રેન લાંબી હોય અને બસ શું હોય ટૂંકી હોય ટ્રેન કરતાં તો ટૂંકી જ હોય ને તો બસમાં શું આવશે ખોટું અને ટ્રેનમાં શું આવશે સાચું શું કામ સાચું આવશે ટ્રેનમાં ચલો કોણ કહેશે મને કારણ
चलो हवे नीचे तुम्हारे आ जे चित्र छे ए गृह कार्यना छे। गृह कार्य એટલે કે હોમવર્ક, તો તમારે આ હોમવર્ક માં કરવાના રહેશે બરાબર। એક આ બોક્સ અને એક આ બોક્સ બરાબર। ચલો હવે જોઈએ બીજું જે છે ઊંચું અને નીચું। તો તેની માટે પણ મેં તમને અહીંયા ઉદાહરણ માટે ટીચરે તમને દોરી આપ્યું છે। તો જોઈએ ચિત્રમાં આપેલ બોક્સમાં ઊંચા માટે સાચું કરવાનું અને નીચા માટે ખોટું કરવાનું છે। તો ટીચરે તમને અહીંયા બે દીવાલ દોરી આપી છે। શું છે દીવાલ? તો આ દીવાલ છે એ ઊંચી છે તો એમાં સાચું આવે અને પાનમાં શું આવે ખોટું કારણ કે એ
હલકું છે, વજન વાળું નથી. પછી શું છે? કૂતરું અને હાથી. તો હાથી વજન વાળો હોય કે કૂતરું? ખબર જ હોય ને આપણને કે હાથી. હા, હાથી વજન વાળું હોય અને કૂતરું હલકું હોય. તો હલકું હોય એમાં ખોટું અને વજન વાળું હોય એમાં સાચું. તો હાથીમાં સાચું આવશે. ચલો હવે નીચેના બે ચિત્ર છે એ પણ તમે હોમવર્કમાં આમાં જ કરવાના રહેશે વર્કબુકમાં, બરાબર? જેથી તમે સમજ્યા કે નહીં એ ખ્યાલ તો આવે ને કે તમને સમજાણું છે કે નહીં. ચલો હવે તમને સમજાઈ ગયું વર્કબુકનું, બરાબર? હવે આ હતું વર્કબુકનું લેસન હોમવર્ક. હવે તમારે અત્યારે બીજું એક હોમવર્ક જે નોટબુકમાં કરવાનું રહેશે. 1 થી 10 એકડા બોલવાના છે અને લખવાના છે. જ્યારે બી તમે હોમવર્કમાં લખો ત્યારે બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. અત્યારે હું લખું છું અને સાથે બોલું પણ છું, તો તમે બધા જોજો, બરાબર? પહેલા શું આવશે? એકડે એ, પછી લખીશું બગડે બે, પછી લખીશું તગડે ત્રણ, ત્રણ પછી શું આવે? ચોગડે ચાર, ચાર પછી શું આવે? પાંચડે પાંચ, પાંચડે પાંચ પછી શું આવશે? છગડે છ, છગડે છ પછી શું આવશે? સાતડે સાત, સાતડે સાત પછી શું આવશે? આઠડે આઠ, આઠડે આઠ પછી શું આવશે? નવડે નવ. માની અહીંયા સમાતું નથી એટલે બાજુમાં લખું છું, બરાબર? શું આવશે? આઠડે આઠ પછી નવડે નવ, અને નવડે નવ પછી એકડે મીંડે દસ, બરાબર ને? ચલો આ કેટલા છે? આ કેટલી આંગળી છે? એ આ એકમાં. હવે આ બીજી મેં જો રાખી તો હવે કેટલી થઈ? એક અને બે. હવે એક બે ત્રણ, એક બે ત્રણ ચાર. હવે કેટલી છે ગણોજી? એક બે ત્રણ ચાર પાંચ. હવે પાછી એક. ચલો હવે કેટલી છે? એક બે ત્રણ ચાર પાંચ અને છ થઈ ને છ. હવે કેટલી છે? સાત. હવે આઠ. હવે નવ. અને હવે આ બધી આંગળીઓ ગણવાની તમારા હાથની. કેટલી છે ગણો? ચલો તમારા હાથની આ બધી આંગળીઓ થઈને કેટલી થાય છે? તો કે એકડે મીંડે દસ. આવી રીતે રોજે બોલવાનું છે, તમારી આંગળીઓ ગણવાની, બરાબર? ગણશો ને બધા ઘરે. હા, અને એકડા તમારે 1 થી 10 બોલવાના છે. મને ખબર છે તમને બધાને 1 થી 50 આવડે છે. આવડે છે ને? હોશિયાર છો ને બધા. હા, પણ આપણે તો અત્યારે રિવિઝન કરવું પડશે, વેકેશનમાં ભૂલી ગયા હોય તો, એટલા માટે, બરાબર? ચલો તો તમારા આજે નોટબુકમાં ગણિતમાં હોમવર્ક છે 1 થી 10 એકડા. મેં જેમ કીધું એમ તમારા ઉપર તારીખ લગાવી દેવાની છે, મમ્મી ને પપ્પા કહેવાનું છે, અને નીચે તમારે 1 થી 10 એકડા લખવાના છે. અને આ તમારે હોમવર્કમાં મેં જે રિવિઝન અત્યારે જે એક્ઝામ્પલ આપ્યા, ઉદાહરણ સમજાવ્યું, એ પ્રમાણે મેં તમને એક પેજમાં બબ્બે ચિત્ર હોમવર્કમાં આપ્યા છે. એ રીતે તમારે હોમવર્ક કરવાનું રહેશે. એ શેમાં કરવાનું છે? વર્કબુકમાં. એમાં પણ તારીખ લગાવી દેવી, એટલે જેથી આપણને ખ્યાલ રહે કે કયા કયા દિવસનું આ હોમવર્ક છે, બરાબર? તો બધા જ હોમવર્ક કરજો અને બધા પોતાનું ધ્યાન રાખજો. ચલો નમસ્તે.